કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 7 પાણી સાથેના પ્રયોગ ભણીશું. હવે અહીંયા આ પાઠમાં આપણે છે પાણી સાથે પ્રયોગ, તો જોઈએ શું તરે અને શું ડૂબે. સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી. તેણે જોયું પહેલાં પૂરી કડાઈના તરિયા સુધી ડૂબી ગઈ, જેમ તે ફૂલી તે ઉપર આવી અને તેલ ઉપર તરવા લાગી. એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી. આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા એટલે પિંડા બનાવવા લાગી. તેણે તેને ચપટા કરી અને પાણી ભરેલી વાડકીમાં નાખ્યા. અરે, તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા, આવું કેમ? વિચારો શું થાય જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાડકીમાં મૂકી, તો શું તરશે કે ડૂબશે? તો ડૂબી જશે, બરાબર, કેમ કે એમાં પાણી ભરાતા તે વજન વધી જાય છે. તમે સ્ટીલની થાળી પર પાણી મૂકો, સ્ટીલની થાળી પાણી પર મૂકો તો તે ડૂબશે કે તરશે? તો તરશે. ચમચી મૂકો તો શું થશે? તો ડૂબાશે. પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી પર તરશે કે ડૂબશે? તો તરશે. પ્લાસ્ટિકનું બોટલનું ઢાંકણું. સાંજે સેજલ નાહવા ગઈ. જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી. સેજલ, તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો. તેને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક. સેજલ ઉતાવળમાં હતી અને સાબુદાની તેના હાથમાંથી પડી ગઈ. હવે જો શું થયું, તે પાણી પર તરવા લાગી. સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું સાબુદાનીમાં સાબુ મૂકતા જ તે સાબુમાં મૂકવા છતાં તે તરતી હતી. શું તમે જોયું છે કેટલીક વસ્તુ પાણી પર તરે છે જ્યારે કેટલીક ડૂબી જાય છે? વિચારો આવું કેમ થાય છે. અહીં આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કરે. એટલે કે તમે બાળકો જોજો, તમે ઘણી વખત જોયું પણ હશે, ઘણી વસ્તુ પાણી પર તરે, ઘણી વસ્તુ ડૂબી જાય છે, બરાબર. આવું કેમ થાય છે? તો એના માટે કેમ આવું કેમ આપણે જોઈએ. લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો. લોખંડનું જહાજ પણ તરશે, તે મારી હોડીથી વજનદાર છે, છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી, પિન જેવી પાતળી, તે તરત જ ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો. બરાબર, આ રીતનો વિચાર આવે કે નાની એવી સોય છે, પાણી નાખો કે ડૂબી જાય. જ્યારે આ જહાજ આટલું મોટું હોય, લોખંડનું આટલું વજનદાર, તો તરે છે, બરાબર. તો આટલું કરો અને શોધી કાઢો. 4 મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો અને દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુ જોઈએ છે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. પાના નંબર 62 પર આપેલા કોષ્ટકમાં તમારા અવલોકનો લખો. જે વસ્તુઓ તરે તેના ઉપર ખરવાની નિશાની, જે ડૂબે તેના ઉપર ખોટાની નિશાની. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, તમારા સ્વાધ્યાય નોટમાં લખવાનું પણ છે કે કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબે છે. તો પહેલી ખાલી વાટકી, પ્રયોગ કરતા પહેલાનું અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું. વાટકીમાં એક પછી એક 6-7 નાના પથ્થરો મૂક્યા. પહેલાં શું થશે? વાટકી તરશે અને પછી પથ્થર મૂકતા ડૂબી જશે. લોખંડની ખીલી કે ટાંકણી શું થશે? ડૂબી જશે, બરાબર. દીવાસળી મૂકશો તો તરશે, ખરું. પ્લાસ્ટિકના ટાંકણ સાથેની ખાલી બોટલ તો તરશે, ખાલી બોટલ પણ તરશે. પાણીથી અડધી ભરેલી બોટલ ડૂબાઈ જશે, પાણીથી આખી ભરેલી બોટલ તો પણ ડૂબાઈ જશે. અડધી બોટલ ક્યારેક જોજો, તમે કરી જોજો. પછી એલ્યુમિનેટના વરખ એટલે કે દવાના પેકિંગમાંથી વરખને ખોલો અને ફેલાવો, તરશે. વરખને જોરથી દબાવો અને ગોળો બનાવો અને કપ જેવા આકારમાં વરખ બનાવો, તો એના શું થાય છે તમે જોવો, અમુક તરશે, અમુક ડૂબી જશે. એક સાબુ
તરે, ડૂબે, શું થાય છે? પ્લાસ્ટિક પ્લેટમાં એક સાબુ તરે અને સાબુ ખાલી મૂકશું તો ડૂબાઈ જશે. બરફનો ટુકડો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? એ તરે છે, બરાબર. પહેલાં પાણીમાં ઉતરી જાય છે, પછી ઉપર તરતો હોય છે. હવે બીજા જૂથ પાસેથી કઈ વસ્તુ ઉતરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે તે શોધી કાઢો. તમારે આ વિદ્યાર્થી મિત્રો આના આધારે આ પૂરવાનું છે કે લોખંડની કીલી પાણીમાં ડૂબે છે પણ વાડકીમાં ડૂબતી નથી. એ તમારે આ રીતે કારણ શું એ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. શું આ જાદુ છે વિદ્યાર્થી મિત્રો? તમને પણ લાગતું હશે ને કે આવું કેમ થાય, અમુક વસ્તુ ડૂબે, અમુક વસ્તુ તરે, બરાબર. તો સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળી હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો. હવે તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો. એટલે કે મીઠું નાખવાથી ઉપર એ તરવા માંડે છે. જેટલું મીઠું નીચે હોવું જોઈએ, જેટલું મીઠું તમે નાખો છો એટલું જ એ પદાર્થ ઉપર આવી જાય છે. તમે શું વિચારો છો, લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે? કારણ કે એ આપણે જોયું, બરાબર. હવે મૃત દરિયો, આવો જ એક છે દરિયો વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે મૃત દરિયો. શું છે એની ખાસ જોઈએ? બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કેવી રીતે ખારો? અનુમાન કરો, એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું, શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના? એક ગ્લાસમાં, એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું, એ ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ એ છે કે જે માણસે તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી. જો વિદ્યાર્થી મિત્રો, કેમ કે એમાં મીઠાનું પ્રમાણ વધારે છે. એટલે કે મૃત દરિયો જે છે ને, એવો દરિયો છે જેમાં તેને તરતા ના આવડતું હોય એ પણ ડૂબાતો નથી, એની પર તરે છે. તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે. તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું હતું ને, એ યાદ કરો. ઓગળે શું ના ઓગળે? રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો. તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું. માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ. તું મને મદદ કરે તો વધુ મજા પડશે. 2 પ્યાલા જેટલું પાણી લે અને તેમાં 1 વાટકી ખાંડ નાખ. શું લેવાનું છે? 2 પ્યાલા પાણી અને 1 ગ્લાસ ખાંડ. તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે. એટલે કે જે ખાંડ છે પાણીમાં ઉગળી જાય, બરાબર, દ્રાવ્ય કહેવાય, મીઠું પણ એવું છે. તે ઓગળે નહીં ત્યાં સુધી હલાવજે. વિકાસે વિચાર્યું, મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ. વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો. શું વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે ફટાફટ ઉગળશે? તો આ પ્રયોગ કરો. 4 મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા માટે તમને 4-5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. આ બધી વસ્તુઓ, દરેક પ્યાલામાં થોડું પાણી લો. હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવા પ્રયત્ન કરો. એક વસ્તુ એક પ્યાલામાં શું થાય છે તે અવલોકન કરો. કોષ્ટકમાં દરેક વિદ્યાર્થી ઘરે આ કરી શકશે પ્રયોગ, અને કરો જેથી કરીને તમારે આ પૂરવાનું રહેશે. જેમ કે મીઠું તો એ ઓગળશે કે નહીં ઓગળે? તો મીઠું ઓગળે, પણ કેટલી મિનિટમાં? 2 મિનિટ રાખ્યા પછી શું થયું, બરાબર? માટી નથી ઓગળતી. શું થયું? ચોક પાવડર. શું થયું? 1 ચમચી દૂધ, એની અંદર જ બળી જાય છે. શું થશે? તેલ, બરાબર, એની અંદર બળે ઉપર રહે છે. શું થશે 2 મિનિટ પછી, એ તમારે અહીંયા નોંધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? દરેક ક્લાસમાં અલગ અલગ એની પ્રવૃત્તિ કરે. મીઠું હોય, માટી હોય, ચોક પાવડર હોય, 1 ચમચી દૂધ અને તેલ, દરેકના ઘરમાં વસ્તુ હોય, બરાબર, તમે પ્રયોગ કરી શકો અને અહીંયા નોંધી શકશો.
કહો હવે, હવે આના ઉપર તમે આ કહી શકશો, તમે મીઠું પાણીમાં ઉગાડ્યા પછી જોઈ શકો છો, જો ના તો કેમ? મીઠું પાણીમાં ઉગાડી પછી જોઈ શકતા નથી, કેમ? કે પાણી સાથે દ્રાવ્ય દ્રાવણ બની જાય છે, બરાબર? એનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી, જો તેમાં છે તો મીઠું ક્યાં છે? બરાબર, તો એમાં આપણે મેં કીધું કે છે પણ એમાં દ્રાવ્ય થઈ ગયું છે, બરાબર, દ્રાવણ બની ગયું છે પાણી સાથે. તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? શું મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણી થોડો સમય રાખ્યા બાદ શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા એનો જવાબ આના ઉપરથી લખજો. આ પ્રવૃત્તિ તમારે દરેકે કરવાની રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવે. તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકશો? બંને પ્રવાહીને, એટલે કે મીઠાવાળા અને ચોપાવડાવાળા, તો હા, કાપડથી ગાળીને તમે છૂટું પાડી શકો, બરાબર. એમાં મીઠું કે ચોક પાવડર કોને? તો તમે ચોક પાવડરને છૂટો પાડી શકો, અને જ્યારે મીઠું એને અલગ રીતે કરી શકાતું નથી, બરાબર. તમે જેથી પ્રવૃત્તિ કરશો જાતે, એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે. ઓકે, જો વિદ્યાર્થી હવે આગળ આપણે જોઈએ, જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે દલીલ થઈ. હલાવ્યા પછી સેજલે અનુભવ્યું કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું હતું. વિકાસ તેની સાથે સંમત ન હતો. તેણે કહ્યું, જો નાના પીળા ટીપા હજી પણ પાણી પર તરી પાણી પર જોઈ શકાય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે જોઈ શકો કે જ્યારે તમે પાણી ઉપર તેલ નાખશો તો બંને મિક્સ નહીં થાય, અમુક તેલના ટીપા પાણી ઉપર હજી જોવા મળશે. પણ તમે જો એકદમ સ્થિર રાખો ને થોડો ટાઈમ, તો એ બધા ટીપા પાણી પર, તેલ બધું પાણી ઉપર આવી જશે. સેજલે કહ્યું, ચાલો થોડી વાર રાહ જોઈએ અને પછી જોઈએ. તો થોડી વાર ટાઈમ રાહ જોઈએ, મેં તમને શું કીધું, થોડો ટાઈમ રાહ જુઓ. પાણીમાં તમે તેલ નાખશો ને, એક ચમચી નાખો અને પછી એને રહેવા દો. સ્ટાર્ટિંગમાં તો નીચે ઉતરી જશે અમુક અમુક ટીપા, પણ જો એને એક જ જગ્યાએ હલાવ્યા વિના સ્થિર જગ્યાએ રાખશો તો બધું જ તેલ પાણી ઉપર તરવા મળશે. શું તમે વિચારો છો કે તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે? ના. તમે આવું કેમ વિચારો છો? કેમ કે પાણી જે છે એ તેલના ટીપા એની ઉપર આવી જાય છે, એને ઘનતાના કારણે. હવે ટીપા ખેંચાય છે. સેજલે તેલના બે ટીપા તેના ટિફિન બોક્સના ઢાંકણા પર નાખ્યા. આવી રીતે જો બે ટીપા તેની બાજુમાં તેણે પાણીના બે ટીપા નાખ્યા, અને બીજું બાજુમાં પાણીના ટીપા, અને બે ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા. તેણે ડાક્યું, તેણે ઢાંકણો ત્રાંસુ કર્યું. આ રીતે તેણે જોયું, થોડા ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા, જ્યારે બીજા પાછળ રહી ગયા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તેલના ટીપા નાખે, પાણીના ટીપા અને ખાંડના પાણીના, તો પાણીના ટીપા ઝડપથી સરકી જશે, ખાંડવાળા ટીપા પણ સળગશે, પણ ધીરે ધીરે, જ્યારે તેલવાળું ટીપું સળગતું નથી જલ્દી, બરાબર. એને એક પ્રકારની શાંતા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શાંતા. એ શાંતાના કારણે, જેની શાંતા વધુ હોય, બરાબર, એ ઓછું વહન પામે છે, બરાબર. જ્યારે જેની શાંતા ઓછી હોય એ ફટાફટ પસાર થઈ જાય છે. તમે પણ આવું પ્રયત્ન, આવું કરવા પ્રયત્ન કરો. તમે પણ ઘરે કરી શકો, જો શું થાય છે તમે અવલોકન નોંધો અને કહો કયું ટીપું આગળ નીકળી ગયું. તો કયું ટીપું આગળ નીકળ્યું હશે વિદ્યાર્થી મિત્રો? પાણીનું ટીપું. કયું ટીપું વિદ્યાર્થી મિત્રો? પાણીનું. એ કેમ ઝડપથી સરક્યું? કેમ કે તેની શાંતા ઓછી છે, માટે તે ઝડપથી સરકી જાય છે, બરાબર. પાણી ક્યાં ગયું? વા એક સવાલ છે. એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકાળવા મૂક્યું. તે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા અને તે વિશે ભૂલી જ ગયા. પાણી મૂક્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો, અને પાણી મૂક્યા પછી, ચા બનાવવા માટે પાણી મૂક્યા પછી ભૂલી જ ગયા કામમાં વ્યસ્તના લીધે. તો હવે શું થશે? ચૂલો તો ચાલુ છે, અને તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન થાય છે. ગરમી જેટલી વાર પાણીને મળે, અરે જેટલું ગરમ કરો એ પાણી બાષ્પમાં ફરી જાય. કેમાં બાષ્પ? કે વરાળ. તમે વરાળ જોયું છે ને, જ્યારે કોઈ રસોડામાં તમે ગમે ત્યારે જોયું હશે તો પાણીનું વરાળ બને છે. તો આ રીતે તમે ગરમ કરતા રહો તો બધું પાણી ઉડી જાય, બરાબર.
જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા આવ્યા તો વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું. આવું કેમ થયું? તો મેં તમને કીધું કે જેટલું પાણીને જેટલું વધારે ગરમ થાય છે એ પાણી ગરમ થતાં બાષ્પીભવન થાય છે, એટલે કે બાષ્પ બની જાય છે અને પાછું વરાળ હવામાં જતી રહે છે, અને જે પાણી છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે. વિચારો, પાણી ક્યાં ગયું? તો એ વરાળ બની ગયું. અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા યાદ છે વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉ પાઠ ભણી ગયા કેરીઓ બારે માસ, બરાબર. તો એ કેમ એવું થયું? હવે આપણે અગાઉના પાઠમાં કેરીઓ બારે માસ આપણે પાઠ ભણી ગયા ને વિદ્યાર્થી મિત્રો, એમાં જે બે ભાઈઓ કેરીના પાપડ બનાવી મમ્મીને કહે છે, તો પાપડ બનાવે છે, બરાબર. તો એક સેવ સરસ મજાના પાપડ બનાવે છે, બરાબર. તેને સૂર્યપ્રકાશમાં રાખવાનું કહે છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા, ચાર અઠવાડિયા. તો એવું કેમ કહે છે? તો એમાં જે પ્રવાહી હોય, જે પાણી રહેલું હોય, એ શોષાઈ જાય છે અને તે સુકાઈ જવાથી એ મજબૂત બની જાય છે, માટે એને સૂર્યપ્રકાશમાં રાખવાનું કહે છે, જેથી પાણી હોય એ બાષ્પીભવન દ્વારા ઉડી જાય તડકાના કારણે. અને આ રીતે તમે કેરીનો પાપડ બનાવી શકો છો. તમારા ઘરે કઈ કઈ વસ્તુ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો છો કે કેવી કઈ વસ્તુઓ છે જેને તડકામાં સૂકવીને બનાવાય છે. તો પહેલાં તમે બટેકાના કેળાની વેફર બનાવી દો તો એને કાપીને એને સૂકવે છે, બરાબર. આ બીજી ઘણી બધી વસ્તુઓ છે જેને તડકામાં સૂકવીને બનાવાય છે, તમે લખજો, બરાબર. એનો સવાલનો જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું આપણને એક ચિત્ર આપ્યું છે આપણા મહાત્મા ગાંધીજી. એમની તમને યાદ હશે દાંડી યાત્રા થઈ હતી મીઠા માટેની, લડાઈ માટેની, બરાબર. તો એના વિશે આપણે જોયું દાંડી યાત્રા. આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન 1930માં બન્યો હતો. બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. તેઓએ મીઠા ઉપર ખૂબ જ વધારે કર નાખ્યો, એ લોકોએ મીઠા ઉપર કર નાખ્યો હતો. મીઠા ઉપર, મીઠા તો દરેકનો અધિકાર છે લેવાનો, બરાબર, કુદરતી બક્ષિસ છે, તો એના ઉપર અધિકાર ના લગાવી શકે, તો એને અધિકાર લગાવ્યો. અને આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા. મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે? કેમ કે મીઠું તો ખૂબ જ જરૂરી છે ને રસોઈ માટે. તો ગાંધીજીએ કહ્યું, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે. ગાંધી બાપુએ શું કીધું? કે જે વસ્તુ પ્રકૃતિ તરફથી મળે છે, મફતમાં મળે છે, તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી પદયાત્રા નીકળ્યા હતા. ક્યાંથી? તો આપણા અમદાવાદથી દાંડી છેક નવસારી જિલ્લામાં આવ્યું દરિયા કિનારે, તો ત્યાં દાંડી સુધી લાંબી યાત્રા કરી હતી. શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે? તો આપણે અગાઉ જોઈએ તો દરિયા કિનારે જે અગરિયા હોય ને, એ અગરિયા શું કરે તો દરિયા કિનારાના નજીકના ભાગમાં, આગળના ભાગમાં નાના નાના ચોરસા બનાવે, એટલે કે અગરિયા અગર બનાવે, નાના નાના ખાડા ઉભરી નાખે. હવે જ્યારે પાણી, દરિયાની લહેર આગળ આવે છે એટલે પાણીમાં ભરાઈ જાય છે, ખાડામાં ભરાઈ જાય. હવે પાણી ભરાયા પછી સૂર્યપ્રકાશના તડકાના કારણે એ પાણી બાષ્પ બની જશે અને પાણીમાં શું રહી જશે? ખાલી ક્ષાર, એટલે કે મીઠું, બરાબર. એટલે આ રીતે મીઠું બનાવવામાં આવે છે, એટલે કે દરિયાના પાણીમાં શું હોય છે? ક્ષાર હોય છે, ક્ષારનાથી મીઠું બને છે. પાણી એટલે કે જમીનમાં, જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે. પાણી સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે અને પાણી સુકાયા પછી જમીન ઉપર ફક્ત મીઠું રહે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? મજા આવી ગઈ ને આ પાઠમાં? હવે આપણે શું શીખ્યા? તમે તમારો હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સૂકવવો છે, તો તમે શું કરશો? તમારે એને સૂકવવો હોય તો તમે તડકામાં રાખી શકો છો બહાર, જેથી કરીને જલ્દી સુકાઈ જાય છે, બરાબર. ચા બનાવવા માટે તમે પાણીમાં શું શું નાખશો? તેમાંથી કઈ કઈ વસ્તુ પાણીમાં ઉગડશે? તો ચા બનાવવા માટે આપણે એમાં શું નાખીએ? ખાંડ, બરાબર, ચા, દૂધ, બરાબર, પાણી,
તેમાં કઈ વસ્તુ ઓગળે છે તમારે પાણીમાં લખવાનું, પાણીમાં ઓગળતી હોય. તમને થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, તેમને ઝડપથી ઓગળવાની રીત તો સૂચવો. તમને સાકરના ટુકડા આપ્યો, તમે ઝડપથી તમે ઓગાળ્યો તો શું કરશો? બરાબર, તો એમાં ગરમે કરી શકાય અને પાણીમાં રાખી શકાય થોડો ટાઈમ. એ તમારે બીજી આવી રીતો લખવાની છે નોટમાં. બરાબર, અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પછી આ લખવાનું છે, અહીંના આધારે આ સવાલના જવાબ, ત્યાર પછી આ રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નોટમાં સારા અક્ષરે અહીંથી અહીંયા આ બે પણ લખવાનું છે અને એક આ. ઓકે, મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં આ સ્વાધ્યાય લખી તમારે એકવાર પાઠ વાંચી લેવાનો છે, બરાબર, અને જોઈ લેવાનું છે કે આપણે શું શીખ્યા. ઓકે, ચલો આવજો.